वेलकम फ्रेंड्स, धोरण दस नी अंदर मेथड नंबर नौ खूटती आवृत्ति मध्यस्थन होय अने एमां ज्यारे तमने खूटती आवृत्ति आपेली होय त्यारे केवी रीते काम करवू, तो बीजा नंबर नो जे प्रश्न छे 14.3 नो ए बहु सरस मजानुं उदाहरण छे। अने एक ज उदाहरणने समझी लेशो तो पछी गमे एवी खूटती आवृत्ति तमने आपी होय, पण अहींया जुओ बे खूटती आवृत्ति शोधवानी छे मित्रों। चार गुणनी अंदर प्रश्न पूछाय, आवड़वो ज जोईए आपणने, एटलो आत्मविश्वास तो केळवीशुं। हवे अहींया संचय आवृत्ति CF આપણે મેળવવાની છે, સંચય આવૃત્તિ અહીંયા n આપણને આપી દીધો છે ટોટલ 60 બરાબર, x અને y આપણને શોધવાની છે, મધ્યસ્થ m આપી દીધો છે। હવે મધ્યસ્થ સંચય આવૃત્તિ માટે આપણે વાત કરીએ તો આ થશે 5 અને અહીંયા આ બેનો સરવાળો થશે મિત્રો, તો x + 5 અથવા 5 + x + x આ બંનેનો સરવાળો થશે, એટલે 20 ને 5 25 + x આ બંનેનો સરવાળો થશે, એટલે 15 ને 25 40, તો 40 + x આ બંનેનો સરવાળો થશે, 40 + x + y અને આ બંનેનો સરવાળો થાય મિત્રો, એટલે 45 + x + y। હવે જુઓ અહીંયા કે મધ્યસ્થ જે છે એ m 28.5 આપણને આપેલો છે સીધું જ, અહીંયા n / 2 થી આ તે આમાં અજ્ઞાત છે, આપણને ખબર નહીં પડે, તો m = અહીં m बराबर 28.5 आपेल छे। हवे तमे अहींया जुओ तो 28.5 आ वर्गनी अंदर तमे चेक करो तो अहींया आपणने एनो समावेश थाय छे, जो तो आ जे वर्ग छे ए आपणो मध्यस्थ वर्ग बनी गयो, तेथी 20 थी 30 मध्यस्थ वर्ग छे आ बनी जाय। હવે આપણને અહીંયા આ 60 આપી દીધા છે, એટલે આના ઉપરથી આપણને x + y વાળું સમીકરણ મળશે। હવે x + y + 45 બરાબર શું થઈ જશે, n, તો n એટલે કે 60, અહીંયા આપણે લખીએ 60, તો x + y બરાબર 60 - 45, તો x + y બરાબર આ મળશે આપણને 15। આ આપણું સમીકરણ નંબર 1 જે આગળ સાદુરૂપની અંદર આપણે કામે લગાડવાનું છે બરાબર। તો અહીંયા n / 2 વગેરેનો કોઈ રોલ નથી, એટલે x + y બરાબર 15 એનો આપણે આગળ ઉપયોગ કરીશું। હવે આપણું સૂત્ર લખીએ, જો તો m = l + અહીંયા l + n / 2 - cf છેદમાં સ્મોલ f ગુણ્યા h। હવે તમે વિચારો m આપણને આપી દીધો છે, m 28.5 28.5 બરાબર, l બરાબર સમજી રાખ્યું છે આપણે કે મધ્યસ્થ વર્ગ હોય એની અધઃ સીમા, એટલે l આપણો અહીંયા છે 20, તો અહીંયા મૂકી દઈએ આપણે 20 + n / 2। હવે n / 2 આપણે નક્કી કરી લઈએ, n / 2 જો n / 2 n કેટલા આપી દીધા છે અગાઉ છે આપણને 60, એટલે 60 ના છેદમાં 2 એટલે આપણને 30, તો આ આપણને n / 2 30 મળી ગયા, તો 20 માઇનસ અહીંયા માઇનસ 30 છેદમાં સોરી મિત્રો અહીંયા પ્લસ અહીંયા n / 2 30 માઇનસ cf। હવે cf આપણા માટે બહુ અગત્યનું છે કે મધ્યસ્થ વર્ગ જે હોય એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, એટલે અહીંયા આપણો CF મળશે, આ CF કોણ મળશે, 5 + x, તો એને આપણે કૌંસની અંદર લખી દઈએ 5 + x છેદમાં f। હવે f આપણો કોણ છે, તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો આ થઈ ગયો f, એટલે કેટલા થશે 20, અને h વર્ગ લંબાઈ 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, એટલે આ થયા 10। તો આ વિગતો મિત્રો ખૂબ અગત્યની છે। હવે આને આ બાજુ લઈ લઈએ, તો 28.5 - 20.0 = 30 - 5 - x / 20 ગુણ્યા 10, આના છેદ અહીંયા ઉડી જશે એટલે 2 વધશે, તો અહીંયા આ બાદબાકી કરો એટલે 28.5 માંથી 20 જાય એટલે કેટલા વધશે, 8.5 બરાબર, 30 - x - 5 - 5 - x / 2
હવે આનો અહીંયા ગુણાકાર કરી દઈએ, ચોકડી ગુણાકાર, ઘણીવાર ઘણું બધું સરળ થઈ જતું હોય છે. તો 8.5 × 2 એટલે આ થઈ ગયા 17, બરાબર 30માંથી 5 જાય તો આ થઈ ગયા 25 - x. યાદ રાખો મિત્રો, x આ તરફ આવે એ વખતે 17 ત્યાં જાય, બંનેની નિશાનીઓ રસ્તામાં બદલી જાય. તો x is equal to 25માંથી 17 જાય તો વધશે 8, તો આ થઈ ગયા 8. હવે જુઓ તમે, 8 મળી ગયા, એક આવૃત્તિ આપણને મળી ગઈ. ફરીથી યાદ કરાવું છું મિત્રો, આવૃત્તિ ક્યારેય ઋણ ન હોય, આવૃત્તિ ક્યારેય અપૂર્ણાંક ન હોય, આવૃત્તિ શૂન્ય પણ ન હોય. તો પરિણામ 1 પરથી, પરિણામ 1 પરથી જો x + y = 15, તો x એટલે 8 + y = 15, એટલે કે y = 15 - 8 એટલે કે y = 7. તો આ બંને આવૃત્તિ આપણને મિત્રો મળી ગઈ. તો આ રીતે ખૂટતી આવૃત્તિનો પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ગભરાવાની સહેજ પણ જરૂર નથી, ચોક્કસ તમને આ પ્રશ્નો આવડી જશે. ફરીથી આવા પ્રશ્નોની પ્રેક્ટિસ ચોક્કસ કરવી અત્યંત જરૂરી છે. તો મિત્રો આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન મળે એ માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો આ ચેનલની અંદર આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ, દાખલા તરીકે હું નવી એક બે વસ્તુઓ તમારા કરિયર માટે પણ કરું છું, તો DMIT એટલે કે ફિંગરપ્રિન્ટના આધારે આખું તમારું ફ્યુચર, લર્નિંગ પેટર્ન ઘણું બધું નક્કી થઈ જાય, આપણો સ્વભાવ ઘણું બધું નક્કી થઈ જતું હોય છે. IQ, EQ, SQ બુદ્ધિઆંક આપણો કેટલો છે એનું માપન પણ એની અંદર થતું હોય છે. તો એના માટે ચોક્કસ કોન્ટેક્ટ કરજો. તો નવા વિડીયોમાં નવી મેથડ સાથે ફરીથી મળશું. આવજો. થેન્ક યુ. જય હિન્દ.